કેમ છો બાળ મિત્રો, મજામાં ને બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં છો. તો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 6 ભણીશું, એમાં વિષય ભણીશું ગુજરાતી, જેમાં આપણો વિષયાંક છે કાવ્ય 10 આલા લીલા વાંસળિયા. તો હવે બાળ મિત્રો, હું તમને કાવ્ય શરૂ કરું એ પહેલા હું તમને એનો થોડો પરિચય આપી દઈશ. બરાબર, સરસ મજાની કાવ્ય છે, એક લોકગીત પ્રકારની છે. બરાબર, હવે લોકગીત, લોકગીત એટલે કે હવે તમને તમે આગળ જે પાઠ ભણી ગયા હશો એમાં તમને ખબર હશે કે જે પાઠ હશે તો એમાં લેખકે લખેલો હશે, અથવા કાવ્ય હશે તો એમાં કવિએ એની રચના કરી હશે, એના કવિ હશે અથવા લેખક હશે. બરાબર, પરંતુ આ કાવ્ય છે એ એવી કાવ્ય છે કે જેમાં કોઈ કવિ છે નહીં, એટલે કે લોકગીત છે. તો હવે લોકગીત એટલે કે શું? તો કે લોકગીત એટલે કે જેમાં કોઈ રચનાકાર કે કોઈ સાહિત્યકાર કે કોઈ કવિ કે કોઈ લેખક છે એ હોતા નથી. આ કાવ્યની અંદર, લોકગીતની અંદર એકથી વધારે વ્યક્તિનો અંદર હિસ્સો હોય છે. બરાબર, એટલે એમાં કોઈ પાકું કવિનું કે સાહિત્યકારનું નામ હોતું નથી. એકથી વધારે લોકો છે એ ભેગા મળીને ગીતની રચના કરે છે, જેને શું કહેવાય છે? લોકગીત. બરાબર, તો લોકગીત છે એના જે શબ્દો છે, બરાબર, એના જે શબ્દો છે એ વિશિષ્ટ ઢાળવાળા અને લયવાળા હોય છે. અને લોકગીત છે ને વિદ્યાર્થી મિત્રો, આપણને સાંભળવું ગમે છે. બરાબર, તો જો તમે આમ જોશો ને કે જે કાવ્ય છે, બરાબર, એના કાવ્ય જે છે, કાવ્યના જે શબ્દો છે, બરાબર, એ લોકગીત કરતાં વિશિષ્ટ પ્રકારના હશે ખરા, તમને એમાંથી અંદર ઘણું બધું જાણવા મળશે. પરંતુ જે લોકગીતના જે શબ્દો છે એ એક અલગ જ પ્રકારની છાપ ઊભી કરતા હશે, એટલે કે વિશિષ્ટ ઢાળ અને લયગાળા હશે. બરાબર, અને લોકગીત છે એ આપણને સાંભળવું ગમશે અને આપણને પણ ગાવાનું મન થશે. બરાબર, તો આલા લીલા વાંસળિયા છે એક પ્રકારનું લોકગીત છે. બરાબર, લોકગીતની અંદર, હજી તમને હું એકવાર કહું છું કે લોકગીતની અંદર કોઈ સાહિત્યકાર કોઈ કવિ કે કોઈ લેખક છે એમાં એનો હિસ્સો હોતો નથી. આમાં એકથી વધુ પ્રકારના લોકો છે એ સાથે મળીને ગીતની રચના કરે છે, જેને શું કહેવામાં આવે છે? લોકગીત. અને લોકગીત છે એ પરંપરાગતથી ચાલ્યું આવે છે. બરાબર, ઘણા વર્ષોથી પેઢીની પેઢી લોકગીત છે એ ગવાતી, લોકગીત છે એ પેઢીમાં પેઢી દર પેઢી છે એ ગવાતું આવે છે. બરાબર, હવે સરસ મજાનું તમારું કાવ્ય છે આલા લીલા વાંસળિયા. બરાબર, શ્રી કૃષ્ણ ભગવાનનું આખું વર્ણન છે એ શ્રી કૃષ્ણ ભગવાન છે, શ્રી કૃષ્ણ ભગવાન માટે સરસ મજાની વાંસળી બનાવવામાં આવે છે અને એમાં સરસ મજાનો શણગાર કરવામાં આવે છે. એના જે વહાલા ભક્તો છે, બરાબર, એ સરસ મજાનો એ શ્રી કૃષ્ણ ભગવાનની વાંસળી ઉપર શણગાર કરે છે. બરાબર, તો હવે એ આપણે કાવ્યની અંદર સમજીશું. તો હવે હું શરૂઆત કરીશ કાવ્યની. આલા લીલા વાંસળિયા આ લોકગીત છે. લોકગીત લોકસમૂહ દ્વારા રચાય છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવે છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકે એવા હોય છે, તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર વાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ થઈ છે. તો સરસ મજાની તમારી કાવ્ય છે, લોકગીત છે કે આલા લીલા વાંસળિયા. બરાબર, એમાં સરસ મજાની ભગવાન માટે સુંદર વાંસળી બનાવવામાં આવે છે અને એ વાંસળી છે એ કઈ રીતે બનાવવામાં આવે છે અને બનાવીને પછી એના જે ભક્તો છે એ વાંસળી ઉપર કેવા શણગાર કરે છે, એ જે આખો ભાવ છે એ આપણને આ લોકગીતની અંદર જોવા મળે છે. બરાબર, તો હવે હું કાવ્યની સમજૂતી આપું એ પહેલાં હું કાવ્યનું ગાન તમારા સમક્ષ કરીશ અને પછી એની સમજૂતી આપીશ. આલા લીલા વાંસળિયા રે વઢાવ, આલા લીલા વાંસળિયા રે વઢાવ, એની રે ઉતરાવ રે પ્રભુજીની વાંસળી રે લોલ, એની રે ઉતરાવ રે પ્રભુજીની વાંસળી રે લોલ, આલા લીલા વાંસળિયા રે વઢાવ, આલા લીલા વાંસળિયા રે
मोल एटले के पाप। ये तमे अहींया जोई शको छो। हवे छे मोतीडा
મોતી જેવા ગુંડા બરાબર હવે હું તમને એક કાવ્યની સમજૂતી આપીશ તો આલા લીલા વાસળી રે બનાવું એની રે ઉતરાવું રે મારા પ્રભુજીની વાસળી રે લોળ વાસળી એ કાઈ ફૂંદા કાઈ વંશ પોપટને મોર વાસળી વો ગાળે રે નંદજીનો લાડકો રે લોળ વાસળી એ કાઈ ફૂંદા લટકે ચાર આંગળી એ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોળ આવ્યા આવ્યા ઉતરા દર્શનામે પાંદરડા ખેતરડા રે હરી કેળા ચલી પડ્યા રે લોળ આલા લીલા વાસળીયા રે વઢાવો એની રે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રે લોળ ખેતરીએ કાંઈ જુલી રહ્યા છે મોલ બોલી બોલી દૂધી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ બરાબર તો સરસ મજાનું સુંદર તમારું લોકગીત છે તમારા પાઠ્યપુસ્તકમાં તો હવે જોશું આપણે એની સમજૂતી આલા લીલા વાસળી રે વઢાવો એની રે ઉતરાવો પ્રભુજીની વાસળી રે લોલ આલા લીલા એટલે કે આછા પીળા ધરાવતા થોડા લીલા થોડા સૂકા બરાબર એટલે શું કહેવા છે આલા લીલા હવે એમ કે છે કે સરસ મજાના આલા લીલા એટલે કે સૂકા અને લીલા માંસમાંથી શું બનાવો સરસ મજાની શ્રી કૃષ્ણ ભગવાન માટે વાંસળી બનાવો એની રે ઉતરાવો રે પ્રભુની પેલા તો કે માંસ છે હવે માંસમાંથી આપણે ડાયરેક્ટ એટલે કે સીધી માંસળી તો ના બનાવી શકીએ બરાબર એ માંસને છોલવા પડે એને કાપવા પડે બરાબર એનામાંથી સરસ મજાનો ઘાટ આપીને વાંસળી બનાવવામાં આવે પરંતુ એ જે માંસ છે એ કેવો હોય આલા લીલો એટલે કે થોડો લીલો હોય થોડો સૂકો હોય એને વઢાવો એટલે કે કપાવો બરાબર એને કાપી અને છોલીને સરસ મજાનો આકાર આપીને એની જે ઉતરાવો મારા પ્રભુજીની વાસળી રેલો એમાંથી સરસ મજાની વાસળી બનાવો કોના માટે બનાવો શ્રી કૃષ્ણ ભગવાન માટે સરસ મજાની હું વાસળી બનાવો એવા જે શ્રી કૃષ્ણ ભગવાનના જે ભક્તો છે એ જે એમના પ્રભુજી એટલે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે એના માટે સુંદર મજાની માંસમાંથી વાસળી બનાવવાનું કહે છે પછી છે પછી કહે છે કે વાસળી એ કાંઈ વંશ પોપટને મોર હવે જો વાસળી તો એટલે કે વાસળી તો બનાવી દીધી બરાબર વાસળી એટલે કે તમે એને મોરલી પણ કહી શકો બંસી પણ કહી શકો બરાબર પરંતુ હવે આ જે વાસળી છે સરસ મજાની તો બનાવી એને વાંસમાંથી સુંદર મજાનો છોલી અને કાપીને સરસ મજાનો આકાર આપ્યો બરાબર પરંતુ જે આ કૃષ્ણના ભક્તો છે એ હજી એને ઘણી બધી આ વાસળીની અંદર ખામી લાગે છે શું કરે છે તો કે એના ઉપર શું મૂકાવું હંસ અને પોપટ અને મોર આ ત્રણેય પક્ષીઓ છે એની ઉપર મૂકાવું તેના ઉપર વાસળી ઉપર વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોટ નંદજી કોણ હતા શ્રી કૃષ્ણ ભગવાનના પિતાશ્રી હતા બરાબર એટલે એમ કે છે કે સરસ મજાની જે વાસળી છે એ કોણ વગાડે છે નંદજીનો લાડકો બરાબર અને વાસળી ઉપર શું મુકાવું સરસ મજાના હંસ પોપટ અને મોર મુકાવો અને આવી સુંદર મજાની સરસ મજાની વાસળી કોણ વગાડે છે નંદજીનો લાડકો વગાડે છે હવે આપણે જોઈએ આ વાસળી કઈ ફૂંકતા લટકે ચા હવે હંસ પોપટને મોર તો સરસ મજાના ઉપર લટકાવી રહ્યા છે બરાબર પણ હવે શું કરવાનું છે એના ઉપર ફૂંકતા લટકે ચા વાસળીની અંદર સરસ મજાના ફૂંકતા કેટલા લટકે છે ચાર લટકે છે આંગળી અંગૂઠીની અંગૂઠીમાં હીર લાગેલો હવે શ્રી કૃષ્ણ ભગવાને જે આંગળી બરાબર એમની જે આંગળીની અંદર જે એમને વીટી પહેરી છે અંગૂઠી એટલે કે વીટી બરાબર હીરા જડી વીટી એને કહેવાય અંગૂઠી બરાબર હવે એ અંગૂઠીની અંદર સરસ મજાના હીરા જડેલા છે અને એ જે વીટી છે એ કોણે પહેરી છે શ્રી કૃષ્ણ ભગવાને પહેરી છે એટલે એમાંથી સરસ મજાના જે હીરા છે એ ચમકે છે આવ્યા આવ્યા ઉતરા દર્શના મે પાંદરડા ખેતરડા રે હરી ઘેરા છલી પડ્યા રે એટલે એમ કે છે ઉત્તર દિશામાંથી મેઘ એટલે કે વર્ષા બરાબર મેઘ એટલે વર્ષા એટલે કે ઉત્તર દિશામાંથી વરસાદ આવે છે બરાબર અને એનાથી શું થાય છે વરસાદ આવવાથી ભગવાનની સરસ મજાની કૃપા થવાથી પાદરડા ખેતરડા એટલે કે પાદર અને ખેતર છે એ હરિની કૃપાથી છલી વળ્યા એટલે આપણે અહીંયા એનો અર્થ જોયો છલી વળવા એટલે કે ઉછળી ઉઠવું બરાબર એટલે છલકાઈ જવું હવે સરસ મજાની કૃપા થવાથી શ્રી કૃષ્ણ ભગવાનની જે આ પાદર અને ખેતર પાદરડા ખેતરડા બરાબર એટલે પાદર અને ખેતર છે એ કૃષ્ણ ભગવાનની કૃપા થવાથી શું થાય છે છલી વળે છે એટલે કે છલકાઈ જાય છે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રેલો હવે ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા
મજાનો ઝૂલી રહ્યો છે. પવન આવાથી સરસ મજાનો ઝૂલે છે. મોલે મોલે ગોતી દીધા પ્રભુજીએ મોતીડા રહ્યો, એટલે એમ કહે છે કે જેટલો પણ મોલ થયો છે, જેટલો પણ પાક થયો છે, એ પાક ઉપર જાણે એ પાકની ઉપર જે ડુંડા છે, બરાબર જે ડુંડા દેખાય છે, એ આપણને એવું લાગે છે કે એના ઉપર જાણે ભગવાને આ મોતીડા કેવા ગૂંથી દીધા હોય એવા સરસ મજાના લાગે છે. જો એનું વર્ણન સરસ મજાનું કર્યું છે કે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રહ્યો, એટલે એમ કહે છે કે જે પાક થયો છે, જેટલો પણ પાક થયો છે, એની ઉપર જે ડુંડા આવ્યા છે પાકની ઉપર, બરાબર એ જે ડુંડા છે એ કોના જેવા લાગે છે, મોતી જેવા લાગે છે. એવું લાગે છે કે ભગવાને આ જે ઉપર જે મોતીડા છે ઉપર કેમ ડુંડા છે ને એની ઉપર જે સરસ મજાના, હવે અનાજમાં તમે ઉદાહરણ આપો કે ઘઉં વાવ્યા હોય અથવા બાજરો વાવ્યો હોય તો સરસ મજાના એના ડુંડા થયા હોય, બરાબર, તો એ ડુંડા કેવા લાગે છે, મોતીડા જેવા લાગે છે. એવી સરસ મજાની અહીંયા આ તમારા લોકગીતની અંદર સરસ મજાનું વર્ણન કર્યું છે, બરાબર. તો અહીંયા તમારી જે આલા લીલા વાસળિયા છે એ પૂરી થાય છે કાવ્ય, બરાબર. તો હવે આપણે એમાં ભાષા સજ્જતા વિશે થોડી માહિતી મેળવીશું. ભાષા સજ્જતા તમારા પેજ નંબર ઉપર તમને બધાને ખબર જ છે કે બીજા નંબરનું જે પેજ છે એની અંદર તમે આપેલું છે, તો બધા એ ફરજિયાત તમારી પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપવાનું છે. ભાષા સજ્જતા લોક સાહિત્ય એ લોકોનું, લોકો માટેનું અને લોકો વડે રચાયેલું સાહિત્ય છે. પરંપરાથી લોકોમાં કહેવાતું ગવાતું એ ચાલ્યું આવે છે. સરળ શબ્દો, જીવંત ભાષા, મધુર ભાવ અને મીઠી હલક એના આગળ તરી આવતા લક્ષણો છે. લોક સંસ્કૃતિની વાત પણ એમાંથી મળી રહે છે. આ લોકગીત અવારનવાર રેડિયો ટીવી પરથી પ્રસારિત થાય છે. એમાં કૃષ્ણ ભક્તિ છે, સાથે સાથે પ્રભુની ખેતીવાડી પર થતી મહેર વિશે અહીં ઓછા શબ્દોમાં અને ભાવસભર વાણીમાં રજૂ થયું છે, બરાબર. સરસ મજાનું જે લોક સાહિત્યમાં જે ગવાતું આવતું એ લોકગીત છે, બરાબર. એ પણ એક કાવ્યનો પ્રકાર જ છે. પણ લોકગીત તમે જ્યારે કાવ્યની શરૂઆત કરી ત્યારે જ મેં કીધું કે લોકગીતના જે શબ્દો છે એ એટલા લય અને વિશિષ્ટ ઢાળ સાથે એની રચના થયેલી હોય છે કે આપણને નાના મોટા સૌને આનંદ આપે છે, બરાબર. આમ જે લોકગીત છે એ પરંપરાથી ગવાતું ચાલ્યું આવે છે. હવે આપણે એમાં અભ્યાસ વિશે થોડી માહિતી મેળવીશું. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ખાનામાં લખો, બરાબર. તો હવે તમારો જે પહેલો વિકલ્પ છે, કવિ વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે, તો બાળ મિત્રો તમે બધાને ખબર છે કે એમાં શું જવાબ આવશે. તો એમાં જો તમને અલગ અલગ ઓપ્શન એટલે કે વિકલ્પો આપ્યા છે, પ્રભુજી, વાંસળી, પોપટ અને મો, બરાબર. હવે વાંસળિયામાંથી શું ઉતરાવવા માંગે છે, તો તમને બધાને ખબર છે શું આવશે એનો જવાબ, વાંસળી. હવે જે બીજા નંબરનો વિકલ્પ છે, વાંસળી કોણ વગાડે છે, તો તમને એની અંદર વિકલ્પો આપેલા છે, શ્રી કૃષ્ણ, ગોવાળ, ખેડૂત અને ગોપી. તો તમને બધાને ખબર છે કોણ વગાડે છે, શ્રી કૃષ્ણ ભગવાન છે એ વાંસળી વગાડે છે, બરાબર. એના પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં આપો. જો આ બધા પ્રશ્નો છે એ તમને બધાને આવડે એવા છે, આપણે હવે કાવ્ય સમજી ગયા છીએ, તો તમને બધાને આ પ્રશ્નો છે એ આવડશે, બરાબર. તો એમાં જોઈએ આપણે પહેલો પ્રશ્ન, વાંસળીએ શું લટકે છે, એક એક વાક્યમાં જ એનો ઉત્તર આપવાનો છે. તો તમને બધાને ખબર છે વાંસળીએ શું લટકે છે, ફૂમતા લટકે છે. અને ફૂમતા છે કેટલા લટકે છે, તો ફૂમતા છે એ 4 લટકે છે. હવે એના પછી બીજો પ્રશ્ન છે, મેં કઈ દિશાએથી આવે છે, તો આવ્યા મોતેરા દર્શના મેં, તમે સાંભળ્યું ને કાવ્યની જે લીટી છે તમારા લોકગીતની, બરાબર. તો એ ક્યાંથી આવે છે, ઉત્તર દિશાએથી આવે છે. પ્રશ્ન નંબર 3 છે, ખેતરમાં શું ઝૂલી રહ્યું છે, તો તમને બધાને ખબર છે શું ઝૂલી રહ્યું છે, પાક ઝૂલી રહ્યો છે, મોલ ઝૂલી રહ્યો છે. પછી પ્રશ્ન નંબર 4, ગીતમાં કયા કયા પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો તમે બીજી લીટીનું ગાન કર્યું તો શું આવશે, એના ઉપર આવશે હંસ, પોપટ અને મોર, વાંસળી ઉપર મૂક્યા હતા ને, બરાબર. તો કયા કયા પક્ષીઓ છે, હંસ, પોપટ અને મોર, આ પક્ષીઓનો ઉલ્લેખ ગીતમાં કરવામાં આવ્યો છે. હવે પ્રશ્ન નંબર 5, ગીતમાં શ્રી કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે, બરાબર. તો નંદજીનો લાડકો,
આ બધા જે શબ્દો છે શ્રી કૃષ્ણ ભગવાન માટે સરસ મજાના જે શબ્દો છે એ વપરાયા છે। હવે એના પછી સ્વાધ્યાય તરફ આપણે નજર કરીશું। એમાં આપણે જોશું પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન છે, વાંસળી ઉતરાવી એમ કવિ શા માટે કહે છે, બનાવી એમ શા માટે નહીં, બરાબર। વાંસળી ઉતરાવી એમ કવિ કહે છે કે જે વાંસ છે, આલાલીનો જે વાંસ છે એટલે કે આછો ભીનાશ ધરાવતો જે વાંસ છે એને કાપી અને ચોલીને બનાવવામાં આવે છે, એટલે કે ઉતરાવવામાં આવે છે, બરાબર। એમાંથી બનાવવામાં નથી આવતું, પણ શું કરવામાં આવે છે, એને એમાંથી ઉતરાવવામાં આવે છે, બરાબર। એટલા માટે કવિ એવું કહે છે કે બનાવી નહીં, બરાબર, પણ શું ઉતરાવી, બરાબર। હજી એક વાર એને રિપીટ કરું છું કે માંસળી છે એ ઉતરાવી એમ કવિ શા માટે કહે છે, કારણ કે જે આલાલીલો એટલે કે જે આછી ભીનાશ ધરાવતો જે વાંસ છે, બરાબર, એમાંથી સરસ મજાનો સુંદર આકાર આપવામાં આવે છે, એને કાપી અને છોલીને એમાંથી ઉતરાવવામાં આવે છે, બનાવવામાં નહીં, બરાબર। હવે પ્રશ્ન નંબર બીજો છે, ગીતના આધારે વાંસળીનું વર્ણન કરો। હવે તમે બધા કાવ્ય તો સમજી જ ગયા છો, એટલે તમને વાંસળીનું વર્ણન કરતા પણ આવડશે, બરાબર। તો હવે આનો જે જવાબ છે તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે। પછી એની અંદર છે પ્રશ્ન નંબર 3, ગીતમાં મોતીડા શબ્દ કોના માટે વપરાયો છે, શા માટે। તો એ પણ તમને ખબર છે કે ગીતમાં જે મોતીડા શબ્દ છે એ કોના માટે વપરાયો છે, તો કે જે ઉભો ખેતરની અંદર જે પાક થયો છે એના માટે વપરાવવામાં આવ્યો છે, બરાબર। હવે એમ કે છે કે શા માટે, તો કે છે કે ખેતરી એકાએ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગોઠી દીધા પ્રભુજીએ મોતીડાનો, એટલે કે જે ખેતરમાં જે પાક થયો છે, ઉભો મોલ થયો છે, બરાબર, એ મોલમાં જે ડુંડા ઉગ્યા છે, બરાબર, એ એવા લાગે છે કે જાણે શ્રી કૃષ્ણ ભગવાને એમાં મોતીડા કેમ ગૂંથી દીધા હોય એવો સરસ મજાનો જે મોલ છે એ લાગે છે, બરાબર। હવે એના પછી આપણે જોશું પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો, બરાબર। હવે આ તમારે વિચારવાના છે અને લખવાના છે, બરાબર। હવે પહેલો પ્રશ્ન છે, વાંસળી વાદકોના નામ શોધીને લખો। તો આ તમારે જાતે શોધીને એમાં પ્રયત્ન કરવાનો છે, અને લખવા માટેની તમારે જે વાંસળી વાદકો જે છે, બરાબર, એ વાંસળી વાદકોના નામ તમને જેટલા પણ આવડે, બરાબર, એટલા વિચારીને શોધીને એનો સરખો સરસ મજાનો જે જવાબ છે એ લખવાનો છે, બરાબર। હવે પ્રશ્ન નંબર 2, વાંસળી કેવી રીતે વાગતી હશે, બરાબર, તમારે વિચારવાનું છે અને એનો જવાબ લખવાનો છે। હવે પ્રશ્ન નંબર 3, વાંસળીની જેમ ફૂંક કે હવાથી વાગતા જે વાદ્યો છે એના નામ તમારે લખવાના છે। પછી છે નંબર 4, તમારા વિસ્તારના આવા વાદકોના નામ લખો, બરાબર, તમારા વિસ્તારમાં જે આવા વાદકો જે છે એટલે કે જે આવા બગાડતા હોય અથવા તમે જોયેલા હોય તો તમારે એના નામ લખવાના છે। હવે નંબર 5, અન્ય વાદ્યોના નામ લખી તેના પ્રસિદ્ધ વાદકોના નામ લખો, બરાબર, આ પણ પ્રશ્ન છે એ તમારે વિચારીને લખવાનો છે। હવે નંબર 6, શ્રી કૃષ્ણ માટે વપરાતા બીજા શબ્દો શોધીને લખો। જો શ્રી કૃષ્ણ માટે ઘણા બધા શબ્દો છે એમના માટે પ્રયોજવામાં આવે છે, આપણે પણ બોલતા હોઈએ છીએ, બરાબર, તો તમારે આવા જે આ તમારા ગીતના સિવાયના, બરાબર, તમારે જે એની અંદર શ્રી કૃષ્ણ ભગવાન માટે જે વપરાતા હોય પ્રયોજવામાં આવતા હોય એ શબ્દો તમારે લખવાના છે। હવે છે ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો, બરાબર, એ તમે જોઈ શકો છો અહીંયા તમારા બોર્ડ ઉપર, તો તમારે તમારી નોટની અંદર પણ નોંધી લેવાના છે, બરાબર। તો ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો, તો એમાં તમને ઉદાહરણ આપેલું છે, આંગળી તો અંગૂઠી, બરાબર, આંગળી તો શું થશે, અંગૂઠી, એટલે કે જે પહેરવામાં આવતું હોય એ અંગૂઠી, બરાબર। એવી જ રીતે તમારા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે એ તમને હવે આ ઉદાહરણ પરથી તમને ખબર પડી ગઈ છે કે આંગળી તો એમાં જે પહેરાતું હોય એ અંગૂઠી, બરાબર। તો એવી જ રીતે છે પેલું કાન, તો કાનમાં શું પહેરવામાં આવે છે, તો કે કુંડળ પહેરવામાં આવે છે, બરાબર। પછી બીજું નાક, તો નથણી, બરાબર, નાક તો શું, નાકમાં શું પહેરવામાં આવે છે, તો કે નથણી પહેરવામાં આવે છે। પછી નંબર 3, હાથ, તો હાથની અંદર શું પહેરવામાં આવે છે, તો કે કંકણ અથવા કડું, બરાબર, કંકણ એટલે કંકણી અથવા કડું પણ કહી શકાય। પછી છે પગ, પગની અંદર શું પહેરવામાં આવે છે, તો ઝાંઝર પહેરવામાં આવે છે। પછી છે ડોક, ડોકની અંદર શું પહેરવામાં આવે છે, તો હાર પહેરવામાં આવે છે। પછી એના પછી છે કેડ, બરાબર, તો કેડમાં શું પહેરવામાં આવે છે, તો કંદોરો પહેરવામાં આવે છે। તો આ છે એ ઉદાહરણ
એ પ્રશ્ન નંબર 4 છે તમે અહીંયા બોર્ડ ઉપર તમે જોઈ શકો છો અને નીચેના શબ્દો માટે ગીતમાં વપરાયેલા જે શબ્દો છે એ શોધીને લખો બરાબર હવે તમને જો અહીંયા તમને જે એનો અર્થ થતો હોય તમને લખેલો આપેલો છે બરાબર પરંતુ તમારે જે ગીતની અંદર જે શબ્દ વપરાયા છે એ જેના માટે વપરાયા છે એ તમારે લખવાનું છે બરાબર તો હવે તમે પહેલા જોઈ શકો છો કે ઉત્તર બરાબર તો જે ઉત્તર શબ્દ છે એના માટે ગીતની અંદર કયો શબ્દ વપરાયો છે તો કે ઓતરા બરાબર આવ્યા આવ્યા ઓતરા દર્શના મે એટલે ઓતર ઓતરા એટલે કે ઉત્તર દિશા બરાબર એટલે એને કહેવાશે ઉત્તર તો ઓતર બરાબર હવે એવો બીજો શબ્દ છે ખેતર એટલે કે ખેતરડા શબ્દ ગીતની અંદર ખેતર માટે કયો શબ્દ વપરાયો છે તો કે ખેતરડા બરાબર હવે છે વરસાદ તો વરસાદ માટે કયો શબ્દ વપરાયો છે મે પછી છે પાક પાક તો પાક માટે મોલ શબ્દ વપરાયો છે મોલે મોલે ગોતી દીધા પ્રભુજી એ ઉતરી દીધો પછી એના પછી છે દિશા દિશા તો એના માટે દશ આવ્યા આવ્યા ઓતરા દશના મે બરાબર એટલે દશ શબ્દ વપરાયો છે હવે છે પ્રભુ તો એના માટે પ્રભુજી બરાબર કયો શબ્દ વપરાયો છે પ્રભુજી તો આ છે કે તમારે જે કાવ્યમાં જે તમારા જે કાવ્યની એટલે કે કાવ્યનું પ્રકારનું જે ગીત છે એની અંદર તમારા જે શબ્દ વપરાયા હતા એ તમારે હજી એક વખત રિપીટ કરું છું ઉત્તર તો ઓતરા ખેતર તો ખેતરડા વર્ષા તો મેં પાક તો મોર દિશા તો દર્શન પ્રભુ તો પ્રભુજી બરાબર હવે એના પછી છે પ્રશ્ન નંબર 5 નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો હવે ખેતર એકાએ જુદી રહ્યા છે મોલ મોલે મોલે ગુંથી દીધા પ્રભુજીએ મોટી ડારેલો હવે તમને અહીંયા જે ગીત છે એની તમને લાઈન આપેલી છે તમારે એનો અર્થ લખવાનો છે બરાબર તો હવે બધાને એનો અર્થ આવડશે જ તે બરાબર ખેતર એકાએ ઝૂલી રહ્યા છે મોલ એટલે કે ખેતરમાં સરસ મજાનો પાક છે મોલ છે એ ઝૂલી રહ્યો છે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોટી ડારેલો એવું લાગે છે કે જે જેટલો પણ પાક થયો છે એ પાકની અંદર જે એટલે કે જે ડુંડા જે મેં તમને હમણાં કીધું કે જે ડુંડા શબ્દ વપરાયો છે પાકની અંદર જે ડુંડા થયા છે બરાબર એના માટે મોતીડા શબ્દ વપરાયો છે બરાબર એટલે કે છે કે જેટલો પણ પાક થયો છે એ પાક ઉપર જાણે જે ડુંડા છે કેવા લાગે છે મોતીડા જેવા એટલે એવું કહે છે કે પ્રભુજીએ સરસ મજાના મોતીડા કેમ ગૂંથી દીધા હોય એવો સરસ મજાનો જે પાક છે એના ઉપર જે ડુંડા થયા છે એ લાગે છે બરાબર તો આ નીચેની પંક્તિનો અર્થ છે એ તમારા શબ્દોમાં લખો એનો જવાબ આ રીતે તમારે લખવાનો છે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે અને તમારે લખવાનું છે હવે એના પછી જોશું આપણે પ્રવૃત્તિ પ્રવૃત્તિની અંદર તમારા વિસ્તારનું લોકગીત મેળવીને લખો અને વર્ગખંડમાં ગાઈ શકાવો હવે આવું જ લોકગીત તમે કદાચ સાંભળ્યું હોય બરાબર તમારા વિસ્તારની અંદર ગવાતું હોય તો એ તમારે મેળવવાનું છે અને વર્ગખંડમાં ગાવાનું છે બરાબર હવે એના પછી બીજી પ્રવૃત્તિ છે રેડિયો ટીવી પર લોકગીતો સાંભળો ઘણા બધા લોકગીતો છે એ ટીવીની અંદર પણ ગવાતા હોય છે બરાબર તો એને સાંભળો સરસ મજાના બરાબર લોકગીતો હોય છે હવે એના પછી છે ત્રીજો ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રડિયાળી રાત માંથી લોકગીતો મેળવીને ગમતા ગીતો લખો હવે ઝવેરચંદ મેઘાણી સરસ મજાનું જે પુસ્તક લખેલું છે રડિયાળી રાત એની અંદર ઘણા બધા લોકગીતો છે એ અંદરથી તમારે મેળવવાના છે પુસ્તકમાંથી બરાબર અને તમને જે એમાંથી ગમતા હોય તમારે શું કરવાનું છે એ ગીતો લખવાના છે બરાબર તો આ હતી તમારી કાવ્ય દશ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો તમારે આના ઉપરથી હોમવર્ક છે એ કમ્પલસરી કરવાનું છે બરાબર તમારી નોટબુકમાં નોટબુકમાં તમારે આ જે હોમવર્ક છે એ લખી લેવાનું છે બરાબર જે કરવું છે એ ફરજિયાત છે બરાબર તો તમારું હોમવર્ક છે પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 અને 3 બરાબર 2 અને 3 પર આપેલ જે પ્રશ્ન નંબર 1 છે અને 2 છે બરાબર તમારે કેટલી વાર લખવાના છે એક વાર હજી એક વાર રિપીટ કરું છું પાઠ્યપુસ્તકના પેજ નંબર 2 અને 3 બરાબર 2 અને 3 ઉપર આપેલ જે પ્રશ્ન છે 1 અને 2 એ તમારે કેટલી વાર લખવાના છે એક વાર લખવાના છે બરાબર ધ્યાનપૂર્વક સાંભળજો બરાબર તો આજ તમારું લેશન તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કાવ્ય હતી અને હું પણ એવી આશા રાખું છું કે તમને બધાને ખૂબ જ મજા આવી બરાબર તો તમે મને શાંતિપૂર્વક સાંભળી એટલા માટે તમારો ખૂબ ખૂબ આભાર